બોડેલી તાલુકાના અલ્હાદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે બોનસ ઓછું મળતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓનો હલ્લો કર્યો હતો અને બોડેલી તાલુકાના અલ્હાદપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે આશરે 500થી વધુ ગ્રાહકો દૂધ ભરે છે ત્યારે મંડળીને 2500 લીટર દૂધની આવક થાય છે ત્યારે ગત વર્ષે આશરે 19% બોનસ આપ્યું હતું પરંતુ ચાલુ વર્ષે કોઈપણ ગ્રાહકોને જાણ કર્યા વિના આશરે 14% બોનસ ખાતામાં જમા કરાવી દેતા મહિલાઓ સહિત ગ્રાહકોમાં ભારે રોષ ભભૂક્યો હતો ત્યારે મંગળવારે રાત્રિના સમયે 200 જેટલી મહિલાઓ ડેરી ખાતે પહોંચી ભારે હલ્લો કર્યો હતો અને મહિલાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમને દૂધનો ભાવ તો આપતા નથી અને બોનસ ગત વર્ષ 19% આપતા હતા ત્યારે આ વખતે 14% આપ્યું હતું લોકડાઉનમાં પણ મીટિંગ કરી હતી પરંતુ આ વખતે મીટિંગ વગર બોનસ બેંકમાં જમા થયું છે ભાવ અમને અમારા દૂધના 30 રૂપિયા આપે એમનો દૂધના ભાવ 50 રૂપિયા 55 રૂપિયા આપે અને અમને અમારો ભાવ દૂધનો કશું આપતા નહીં અને બોનસ તા કે ગઈ સાલ અમને 19% આપ્યા આ વખતે અમને 14% આપ્યું એટલે અને અમને જોને નહીં કરી કે મીટિંગ નહીં કરી દર વખત લોકડાઉન હોય તોય મીટિંગ રાખે આ વખત લોકડાઉનની તોય મીટિંગ રાખી નહીં અને એમને એમ બોનસ નાખી દીધું અને ગરહો સાલે 8મી આપે આ સાલ બેંકમાં ચૂકવ્યું એટલે અમારે મંત્રી હોય જોઈએ અને સભ્ય બધા અમારે મહિલાઓ જોઈએ અમારે પુરુષ કે છે જોઈએ એની અંદર એ મહિલાઓ જે કરે એ જ સાચું મહિલાઓની ડેરી છે એટલે મહિલાઓ જ જોઈએ અમારે અને લોન લેવા જઈએ તો 900 રૂપિયા અમને એક ગુણ ના આપે તો અમારા દૂધના 30 રૂપિયા તો અમે પૈસા વારીએ કઈથી ના હે એટલે અમારી ડેરીમાં એટલી બધી આવક છે કઈ હવે પ્લાન હતો ને કઈ બધાને નોમાં લખી લખીને લઈ જ્યા પણ ગામના લોકોને કોઈને જાણ નહીં કરી કે ત્યાં ડેરીએ જવાનું છે એટલે અમારા લોકો બીજા ઘેર બેસી રહ્યા બીજા અંદર ગાડીઓ લઈને જ્યા થાય એટલે અમારે બીજું કશું નહીં અમારે આખો ટાપ બદલવો છે અને અમારા દૂધનો ભાવ અમને મળતો નહીં અને માણસ ભારી ભારી ફેટ ખારે 5 મિનિટ મોડું થયું હોય તો એમ કે કમ હતા હોય અમે ખેતરમાં રહીએ છીએ એટલે ખેતર થયા ત્યાં અમારે મોડું થાય અને બાર ગામના દૂધ વાળો આવે તેમનો આગળ લે અને ગામના ને પાહે કાઢે અને બાર નો હાડા આઠે આવે તોય દૂધ લી લે અને અમારે 5 મિનિટ મોડું થયું હોય તો એમ કે કમ આલો બધું મોડું અને ખેતર ખેતરથી અમારે આ કે મોડું થાય અલતપુરા મહિલા મંડળમાં બરોડા ડેરી તરફથી બોનસ કેટલા ટકા ચૂકવાયું તે અમને જાણ થઈ નહીં મંત્રી સાહેબે અમારી નોટિસ મોકલાવી 14% બાબતે બોનસ ચૂકવવાનું રજૂઆત કર્યું અમારા ડેરીમાં નફો કેટલો થયો ફેટના કેટલા ટકા ચૂકવ્યા દર વર્ષે કેટલો ટોટલ સેમ્પલ દૂધ ડેરીનો આવક કોઈ મીટિંગ મેં જાણ નહીં કરી અચાનક સાહેબે બોનસનું ચૂકવી દીધું એ બાબતે અમારે આખા સ્ટાફ પ્રમુખ મંત્રી કમિટી સભ્ય બધાને અને બહેનો બધાને મીટિંગની જાણ કરવી જોઈએ દિવસે દિવસે ભાવ વધે છે અમારા દૂધનો ભાવ મળવો જોઈએ ને મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે તો અમારા દૂધનો તો 20 રૂપિયા નહીં લીટર દૂધ જતું ઘર ચલાવવાનો આખો દાડી ગાયો પાસે રહેવાનું તે ખર્ચો મળવું જોઈએ ને દાડે દાડે મોંઘવારી થાય